पत्नी ने कि मारी आ बाजू रे, मारी आ बाजू रे। काथरो ढालक डोलक थई के केवट झड़प राख, मने डर लागे प्रभु, डर नो लागे, मार माथा ने टेको दई दियो। जमणो हाथ केवटे भगवान नो एने माथे मुकावी दीधो। केटलो बुद्धिशाळी छे। फरी पाछी काथरो डाम तेम डलवा लागी, केवट जल्दी कर हमणा हूं पड़ी जाय। तो के प्रभु कोई वांधो नहीं, आ बाजू में मारा पत्नी छे, तमारो डाबो हाथे नहीं माथे तमे मूकी दियो, मने काई वांधो नथी, मूकी दियो डाबो। પણ કે હું મર્યાદા પૂછું, તો કે પ્રભુ મર્યાદા મર્યાદા તમારી તો તમે પડી જાશો, અને અમે તો ભાવથી તમને કહે, અમે તો તમારા ભક્ત છે, અમે તમારા સંતાનો છીએ, મને કાંઈ વાંધો નથી, મારી પત્ની ઉપર ડાબો હાથ। કેવો કહેવટ છે, બે માણાનું કલ્યાણ કરી લીધું ભગવાનના બે હાથ માથે, ચરણ ધોવાઈ ગયા। હવે ચરણ ધોવાઈને કહેવટ એવી જાહેરાત કરી કે જેને જેને ભગવાન રાઘવના ચરણામૃત પીવું, એ બધા લાઈનમાં આવતા રહીએ। ને આ બાજુ લખનજી મહારાજ માં જાનકીની સામે દ્રષ્ટિ કરે કે માં, ભગવાન આપણી સાથે આટલા સમયથી છે, આપણને આવું કોઈ દી સૂજ્યું જ નહીં કે ભગવાનના ચરણ ધોઈને આપણે પીએ। એક અભણ આ કામ કરી ગયો, આપણને કોઈ દી સૂજ્યું જ નહીં। અને વાત એ સાચી છે, અહીંથી ગંગામાં એક ધૂપકો મારવા હાટો આપણે 15 દિવસ હરિદ્વાર જાય, હરિદ્વારમાં જઈ રહેતા હોય તો સવારે ના પોરમાં દી ઉગે એટલે ગંગાના કિનારે ધોકો લઈને કપડાં ધોતા હોય, એને કાંઈ ન હોય, એના મહાત્મ્ય નહીં, એને એના મહાત્મ્ય નું ન હોય। માયતમ તો સાહેબ બહારના વ્યક્તિઓને જ હોય, એક વાત યાદ રાખજો, ઘર કાંઠે તીરથ એનું માયતમ હોય જ નહીં કોઈ દી। કેવટે ચરણ પખાળી અને બધાને ચરણામૃત આવે ને, લખનજી મહારાજ હામાં ઉભા ને કેવટ ને ખબર પડી અને કેવટ ત્રાહી નજરે જોઈને બોલ્યો, એવું બોલ્યો કે ભગવાનના ચરણાનું અમૃત છે, આમાં લાગવા કોઈની નહીં આલે, જેને પીવું હોય એની લાઈનમાં ઉભા રહી જાય। લખનજી મહારાજ લાઈનમાં ઉભા રહી ગયા, માં જાનકી ઉભા રહી ગયા। લખનજી કહ્યું કે માં આપ મારી પહેલા ઉભા રહ્યો, કારણ કે ભગવાન રાઘવનું પેલું ચરણામૃત લેવાનો મારી પહેલા તમારો હક છે, મારી પહેલા તમે ઉભા રહો। માં જાનકીને ઉભા રાખ્યા, માં જાનકીનો વારો આવે, બરોબર લખનજી મહારાજનો વારો આવે ને ચરણામૃત હાથમાં આપવાની તૈયારી કરે, ત્યાં કેવટનો કોઈક સંબંધી આવે એટલે કેવટ એને વચ્ચેથી વારો લઈ લે, લખન મહારાજને ક્રોધ ઉત્પન્ન કરે છે। લખનજી મહારાજને ક્રોધ ઉત્પન્ન કરે છે ને ઘણી વાર 3-4 વાર આવું થાય, એનો વારો આવે ને આડેથી કોકને લઈ લે। લખનજી મહારાજે કહ્યું કે ભાઈ સાહેબ આવું શું કામ કરે છે, કે આવું શા માટે તું કરસ, મારો વારો આવે છે ને મને અહીંથી પાછો કાઢે ને। ત્યારે કહ્યું બસ લખનજી મહારાજ, પૂર્વ અવતાર યાદ આવે કે જ્યારે ના ભગવાનના દર્શન કરવા માટે આવ્યો ને તમે ફૂફાણો માર્યો તો મને કાઢી મૂક્યો હતો, આજે વેર વાળવાનો સમય આવ્યો છે, એટલે કરેલું કર્મ તો છે ને ક્યાંય આમ રહી તો નથી જતું, એનો સમય આવી જ જાય। અને બેસાડા, કહ્યું કે ચરણામૃત લેવાય ગયું, તો કે હા, તો કે ભગવાન હજી એક કામ છે, તો આપ તો ક્ષત્રિયના દીકરા છો ને, મેં એવું સાંભળ્યું કે ક્ષત્રિયના દીકરા ગંગાના કિનારે જો પિતૃ તર્પણના મંત્રો બોલે તો 71 પેઢીના પિતૃ તરી જાય ને, અને લક્ષ્મણજી મહારાજ ગુરુદેવ એટલે તને બ્રાહ્મણ દેખાય છે, ભગવાન રજા આપો અને સીધા કરી દઉં। ભગવાન રાઘવને ખબર છે કે ક્ષત્રિયનો દીકરો જે મંત્ર બોલે એ મંત્ર અખિલ બ્રહ્માંડના નાથને મંજૂર છે, સાહેબ આ શાસ્ત્રમાં લખ્યું છે, ક્ષત્રિયને જનોઈ પહેરવાનો પણ અધિકાર આપ્યો છે। એકોતેર પેઢીના પિતૃ ભગવાન રાઘવે તૈરાને કીધું કે હવે નાવમાં બેસી જાઓ, ભગવાન નાવમાં બેસે, એક પગ મૂક્યો અને નાવ હાલક ડોલક થઈ। એ કેવટ આ નાવ તો હાલક ડોલક થાય છે ને, ત્યારે કેવટે કહ્યું પ્રભુ આપ ચિંતા ન કરો, નાવમાં મારો દીકરો છે ને બાવડું પકડી લ્યો, એનું બાવડું પકડી લ્યો। કેટલો ચાલાક સાહેબ, એ કેવટે ભગવાન રાઘવ પાસેના દીકરાનું બાવડું પકડાવી દીધું અને બરોબર નાવની અંદર બેસે અને ભગવાનને સામા પારે ઉતારે, અને ત્યારે કહ્યું કે ઉતરાય આપો, કહ્યું કે આપણે તો ધંધાભાઈ ને લખન પાછા ખીજા, એટલે અમે તારા જેવા નાવ ચલાવવા વાળા છીએ ધંધાભાઈ, તો કહ્યું છે કે સાંભળો પ્રભુ આપ ભવસાગર તારનારા છો, અમે તો ગંગાનો આ પારથી આ પાર તારનારા છે, બોલો ધંધાભાઈ થયા કે ન થયા। કેવટ બુદ્ધિશાળી સાહેબ, આ બાજુ પંચવટીની અંદર ભગવાન જાય, રાવણની બેન સુરપંખા આવે,
અને લક્ષ્મણજી મહારાજ નાકનું છેદન કરે ને સુરપંખા જઈને રાવણની કાન ભંભેણી કરે, પંચવટીમાંથી માં જાનકીનું હરણ થાય, માં જાનકીનું હરણ થાય ને માં જાનકીનો વિદેહ જઈને લાગ્યો અને ભગવાન રાઘવ માં જાનકીને શોધ કરવા માટે જંગલની અંદર ભટકે છે, વનની અંદર ભટકે, અને જંગલ વનની અંદર ભટકતા 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 કહેવાય કે એક પર્વત ઉપર પહોંચે ને પર્વત ઉપર પહોંચતા એને નારદ ઋષિ મળે છે. આ બાજુ વ્યાસજી મહારાજ કહે છે ભગવાન રાઘવની આંખની અંદર આંસુની ધારાઓ, અને નારદ ઋષિ કહે છે ને કહે છે કે હે રાઘવ, આપને આપની પત્ની માં જાનકીનો વિયોગ લાગ્યો છે, એનો વિરહ લાગ્યો છે, એનો પત્તો કાંઈ મળતો નથી, કેવી રીતે એને શોધવા? અને ત્યારે કહ્યું છે કે સાંભળો, આ દેવી આદ્ય શક્તિ છે અને નિત્ય સનાતન છે, અને એની કૃપાથી આ તમારું બધું કામ થઈ જશે, અને મમતા એની છે અને ભક્ત વત્સલી માતા છે, અને જેનું આરાધન કરવાથી તમે બધાય દુઃખોનો નાશ થશે. માટે હે રઘુનંદન, બ્રહ્માદિ સંપૂર્ણ જગતનો અધિકારી છે અને તેથી તમે શક્તિ વિના કોઈ ચેષ્ટા સમર્થ નથી. માટે તમે માં જગદંબિકેનું નવ દિવસ, નવરાત્રી આવે નવરાત્રીની અંદર તમે માં જગદંબાનું નવ દિવસ અનુષ્ઠાન કરો અને માં જગદંબાની સ્તુતિનું આરાધન કરો, અને જગદંબા પ્રસન્ન થઈ અને તમારા બધા કાર્યો સુધારી દેશે અને બધા કાર્યો તમારા સફળ કરી દેશે. આમ કરવાથી ભગવાન રાઘવે નવ દિવસ સુધી માં જગદંબિકેનું આરાધ્યન કર્યું છે, માં અંબાનો યજ્ઞ કર્યો છે, અને યજ્ઞની અંદર એક પછી એક આહુતિ દઈ અને માં સાક્ષાત દુર્ગા રૂપે એને દર્શન આપ્યા, અને ભગવાન રાઘવને કહ્યું છે કે હે નારાયણ, આપ કદાચ ભૂલી તો નથી ગયા ને કે આપ બ્રહ્મ પણ છો, પણ અત્યારે મનુષ્યના ખોડિયાની અંદર અવતાર લઈને આવ્યા છો, એટલા માટે તમને વિયોગ લાગ્યો છે. અને ત્યારે માં જગદંબિકે એને વાત કરે ને માં જગદંબિકાની સાથે એનું મિલન થાય ને ભગવાન રાઘવને દર્શન આપે ને કહ્યું કે લંકાની અંદર રાવણ નામનો દૈત્ય છે, એ જાનકીનું હરણ કરી લઈ ગયો છે, ને ભગવાનને રસ્તો બતાવે છે. અને ત્યારે ભગવાન રામ માં જગદંબિકાનું આરાધ્યન કરી અને માં જગદંબિકાનું આરાધ્યન કરી અને સામે લંકાની અંદર જાય છે, ને અહીંયા રામેશ્વરની પૂજા કરે છે, શિવલિંગની સ્થાપના કરે, રામે શિવલિંગની સ્થાપના કરી એટલે એનું નામ પડ્યું છે રામેશ્વર મહાદેવ, કે ભગવાન રામે એના હાથે શિવલિંગ સ્થાપ્યું છે. આમાં જે જે લોકો રામેશ્વર ગયા હશે એને ખબર હશે કે દરિયાની અંદર તમે દૂરથી નજર કરો ને થઈ શ્રીલંકા સુધી કાળો ભમર સરડો દેખાય, અને ન ગયા હોય થોડીક તૈયારી રહેજો, આપણે જવું છે, આવી જાયજો મારી સાથે. આઠમા નવમા મહિનાની અંદર આપણી ભાગવત કથા રામેશ્વરમની અંદર છે. એ ખાહુ પીહું જલસા કરશું, ઘરની વાતો કરશું, કથા કરશું. આમાં રામેશ્વર જે જઈ આવ્યો એને પૂછી લેજો કે ત્યાં દક્ષિણ ભારતના મંદિર એવા છે જ્યાં કાયમની માટે એક એક દોઢ દોઢ લાખ દર્શનાર્થીઓ હોય. અહીંયા નહીં કે હાલો ભાઈ આપણે વીરપુરની અંદર ગયા તો પાંચ મિનિટમાં વારો આવે, ઓછામાં ઓછું, ઓછામાં ઓછું કહું છું, મદુરાઈની અંદર મીનાક્ષી મંદિર છે, એ બધા મંદિર કરતા નાનું બતાવ્યું બરોબર, મીનાક્ષી મંદિર છે, મીનાક્ષી મંદિરે તમે દર્શન કરવા જાઓ ને મદુરાઈ તો ઓછામાં ઓછી આઠ કલાક તો લાગે, લાગે ને લાગે જ, હાવ ગળદી ન હોય તોય. અને રામેશ્વર મહાદેવનું મંદિર એવડું છે તમારા પગના ગોટલા ચડી જાય ને તો એ મંદિરનું આખી યાત્રા દર્શન આપણાથી ન થાય, અને સવારમાં વહેલા ચાર વાગે મણીના દર્શન થાય, અને 22 કુંડનું પાણી જળ ન્યા આપવામાં આવે છે, અને 22 કુંડની અંદર સ્નાન કરવાનું હોય. કોક દિવસ તમે જાઓ તમને ખબર, અને પદ્મનાભ, પદ્મનાભ તમે જાઓ ત્રિવેન્દ્રમની અંદર, પદ્મનાભ એ એમ જ છે, એ તો અહીંયા એમ છે કે હર હર મહાદેવ કરીને મંદિરમાં ન્યા તમને ધોતી પહેર્યા સિવાય નીચ મંદિરની અંદર પ્રવેશ પણ ન આપે, જે ગયા હશે ને પૂછી લેજો, આ મંદિરની મર્યાદાઓ છે. તિરુપતિ બાલાજીની તો વાત જ ન કરે, કેટલા દી વારો આવે ને કઈ નક્કી જ નહીં. અમારા રમા કાકી રહ્યા ની આ વાત મારી હારે પૂછો, હવારે 7 વાગ્યાના મેં એટલી લાગવાક કરીને હવારે 7 વાગ્યાના લાઈનમાં ઉભા રાખ્યા તો રાત્રે 8 વાગે માંડ વારો આવ્યો, એટલી લાગવાક કરી મેં ના પાડી. મેં હાલો મારી હારે આપણે આમ ઓલી બાજુ થઈને સીધા દર્શન કરીએ,
તો કે ના ઠેઠ આવ્યા ઠેઠ દર્શન કરો. મેં કીધું સડાવ પગના ગોટલા બીજું શું. પણ કહેવાનો મારો ભાવાર તાત્પર્ય એ છે સાહેબ, એના મનમાં એવો ભાવ હોય કે અહીંથી આપણે ત્યાં સુધી જાય તો ભગવાનના ચૈતન્ય સ્વરૂપના નરી આંખે દર્શન કેમ ન કરીએ, એ આપણો ભાવ છે. રામેશ્વરની સ્થાપના કરી રાવણને મારી અને ભગવાન અયોધ્યાની અંદર પરત ફરે અને અહીંયા અયોધ્યાની અંદર પરત ફરે. પણ આશીર્વાદ કોનો? માં જગદંબિકેનો આશીર્વાદ છે. ને આ બાજુ જન્મેન્દ્રજી મહારાજ વ્યાસ નારાયણને કહે છે કે વ્યાસજી, જેમ ભગવાન રામે માં જગદંબિકાનો યજ્ઞ કર્યો, માં અંબિકાનો યજ્ઞ કર્યો અને યજ્ઞ દ્વારા માં અંબિકાએ એને દર્શન આપ્યો અને માં જાનકીની શોધમાં એને સફળતા રહી, હવે મને એ કથા બતાવો કે મથુરાની જેલની અંદર દેવકી અને વાસુદેવ જેને ગર્ગાચાર્ય મહારાજ મળે અને ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે તમે માં જગદંબિકાનું અનુષ્ઠાન કરો, નવરાત્રિનું અનુષ્ઠાન કરો જેથી કરી અને સાતમા પુત્ર તરીકે સ્વયં જોગમાયા તમારા ઘરે અવતાર લેશે. આ એ અવતારની કથાઓ બતાવી કે સ્વયં જોગમાયા તમારા ઘરે અવતાર લે છે. અને આ બાજુ સાહેબ ભગવાન ચંદ્રવંશની કથા કહે છે. વ્યાસજી મહારાજ કહે છે કે સાંભળો જન્મેન્દ્રજી મહારાજ, કે રાજન યદુવંશની અંદર ઉગ્રસેન નામનો રાજા રાજ કરે છે મથુરાની અંદર. એ ઉગ્રસેનને એક દીકરો એનું નામ છે કંસ અને એક દીકરી એનું નામ છે દેવકી. ભાઈ બહેનની પ્રીતિ એવી છે કે ભાઈ બહેનને એકબીજા વગર હાલે નહીં. એટલે કંસે મનમાં એવું નક્કી કર્યું કે મારા બેનના લગ્ન મારે મથુરા શહેરની અંદર જ કરાવવા છે જેથી કરીને મારી બેન મારી નજરથી અળગી ન થાય. કંસનો પરમ મિત્ર જેનું નામ છે વાસુદેવ, વાસુદેવ સાથે દેવકીનો વિવાહ કરાવ્યો. કંસને એટલો હરક ને એટલો હેત, શાંતિ રાખો, એનો વિવાહ કરે પણ કંસને બેન પ્રત્યે એટલો પ્રેમ છે એટલે એનો વડાવ્યો પોતે કંસ બહેનો છે. કંસ એનો વડાવ્યો બહેનો અને બરોબર રથ ચલાવે છે અને મથુરાની બહાર નીકળીને આકાશમાંથી આકાશવાણી થઈને કહ્યું કે હે મૂર્ખ કંસ, જે બેન દેવકીનો વડાવ્યો બહેનો એ જ બેન દેવકીનું આઠમું સંતાન તારો કાળ છે અને તારા મૃત્યુનું કારણ છે. માટે કંસને મૃત્યુનો ભય લાગ્યો અને કંસને મૃત્યુનો ભય લાગ્યો અને સાહેબ આ બાજુ ધીમે 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 કંસ રથને ધીમો ધીમો ચલાવવા લાગ્યો. ત્યારે દેવકી અને વાસુદેવને કારાગ્રહની અંદર પૂરી દે છે. દેવકી વાસુદેવને કારાગ્રહની અંદર પૂરી દે અને ત્યારે વાસુદેવે કંસને કહ્યું કે હે કંસ, તને અમારા આઠમાં સંતાન આને લેના દેના છે ને? તો કે હા. તો અમને બંદીવાન શા માટે બનાવો છો? અમે અમારો પુત્ર તને સોંપી દેશું. અને થયું પણ એવું, દેવકીના કુખે એક દીકરાનો જન્મ થાય અને કંસને આપે ને કંસ એ બાળ નવજાત શિશુની સામે જોઈને કંસને મનમાં વિચાર આવ્યો કે આને મારું શું બગાડ્યું છે, મારે તો દેવકીના આઠમાં સંતાનથી મતલબ છે. કંસને દયા આવી, સંતાન સોંપી દીધું. અહીંયા ભગવાનને ખબર પડી, નારદને કીધું હે નારદ અહીંયા આવો, જાઓ તમે મથુરાની અંદર, જ્યાં સુધી કંસનો પાપનો ઘડો નહીં ભરાય ત્યાં સુધી તો હરિ અવતાર નહીં લે. નારદ આવ્યા, નારદ આવીને કહ્યું કે હે કંસ, હમણાં તે શું કર્યું? તો કે દેવકીનું સંતાન કારણ વગરનું મારે શું કામ, મેં જીવતું જવા દીધું છે. ત્યારે નારદ ઋષિ એને આખી ચક્રવૃત્તિ સમજાવે કે આ કમળનું પાન, કમળનું પાન એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, હવે આ બાજુથી ગણતો બધી બાજુથી સરખા થાય. તને થોડી ખબર કે દેવકીનું કયું સંતાન તને મારશે, કે તો શું કરાય? તો કે તું ભાષા સમજી જા, હું કઈ તને ચોકવટ ના